ઠંડીના પ્રકોપથી જરૂરિયાતમંદ લોકોને રક્ષણ આપવાના હેતુસર જય માળના ગ્રુપ દ્વારા ધાબળા વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. શહેરમાં છેલ્લા 2-3 દિવસથી ઠંડીનો પારો વધી રહ્યો છે. આ ઠંડીમાં નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોને રક્ષણ આપવાના હેતુસર જય માળા ગ્રુપ દ્વારા ધાબળા વિતરણ કાર્યક્રમ અંતર્ગત નાના બાળકોને ગરમ સ્વેટર, ચંપલ અને ફ્રૂટ પેકેટ આપવામાં આવ્યા હતા. જ્યારે જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેની સાથોસાથ નગરજનોને તેમના જૂના કપડાં, ગરમ કપડાં, રમકડાં જેવી અન્ય ચીજ વસ્તુઓને જયમાળા ગ્રુપના હરિભાઈ શાહને મોબાઈલ નંબર 9879025266 પર સંપર્ક કરી દાન કરવા અપીલ કરવામાં આવી હતી. અને અમે આજે ખરેખર અત્યારે ગરીબ પરિવાર જે ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય એને ઠંડીથી ખરેખર સહન માટે આપણે કાયું છે. આપણે તો ગમે ત્યારે આપણે સહન માટે ઠંડી માટે ગમે પહેરી શકું કે ગરીબ ઝૂંપડપટ્ટી માટે અમે દર વખતે આયોજન કર્યું છે. આ વખતે અમે એવું આયોજન કર્યું છે કે ધાબળા અને ખરેખર નાના બાળકો માટે પણ કાલે આવી અને નાના નાના ગરમ સ્વેટરો અને અત્યાર સુધીમાં અમે ઘણા ઘણા જગ્યાએ નાના સ્વેટરો માંડીને કપડાં આપ્યા છે બધા અને દાતા પાસે અમે માલના ગ્રુપ દાતા હસ્તકો આયોજન કર્યું છે. એટલે કહેવા માંગુ છું કે આપણે આવી ઠંડીમાં ખરેખર સહન કરીશું આ ગરીબ પરિવાર ને ખુલ્લી જગ્યાએ ને એને માટે ખરેખર આપણે ઘણી ઘણી સંસ્થાઓ આવી છે. અમારું માલના ગ્રુપ આવ્યું છે અને દાતા હસ્તકો અમે હંમેશા આ જ આયોજન કરીએ છીએ. બીજું કહેવા માંગુ છું કે આપણા ઘરે કોઈ બી સારા કપડાં હોય ન પહેરી શકતા હોય તો અમારો માલના ગ્રુપનો સંપર્ક કરો તો અમે નાજી લઈ અને ખરેખર ગરીબ પરિવાર જ્યાં રહેતા છે ને એને ખરેખર પહેરાવશું. આવી ઠંડીથી ખરેખર એને આપણે કમોસમી વાવઠું માવઠામાં આપણે ઘણા ઘણા અમે બાળકોને કપડાં ઘણા ઘણા ફેરાવ્યા કરવ્યા અને એને જૂના કપડાં કાઢી નાખે એટલે આવતી રોગ ખરેખર વધે છે. એટલે અમે આ આયોજન કર્યું છે. માનવ ગ્રુપ હંમેશા આ કાર્ય કરે છે.